નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ મેહુલ એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે એમાં કેટલાક મિત્રોની ઘણીવાર કોમેન્ટ આવતી હોય છે, તો આજે એવું થયું કે લાવો એ કોમેન્ટના દરેક કોમેન્ટ છે જે સારી છે અને જે જરૂરી છે એ કોમેન્ટના જવાબ આપી દઉં. તો આજે આપણે એવા 10 પ્રશ્નો જોઈશું કે જે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે એમના માટે અતિ મહત્વના છે. પહેલો પ્રશ્ન એ છે કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની જાહેરાત વર્ષમાં કેટલી વાર પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, 2 વાર પડે છે. એક છે જાન્યુઆરીમાં પડે છે, એની આજુબાજુ પડે છે, અને બીજી છે એ જુલાઈમાં પડે છે. કદાચ આ કોરોનાના લીધે આગું પાછું થઈ શકે છે, બાકી રેગ્યુલર વર્ષમાં 2 વખત પડતી હોય છે. બીજો સવાલ એ છે કે ફોર્મ ઓનલાઈન ભરી શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ફોર્મ ઓનલાઈન ભરી દો પછી એની પ્રિન્ટ કાઢવાની છે, પછી જરૂરી ફીનો ડોક્યુમેન્ટ, તમારી ડિગ્રીનો ડોક્યુમેન્ટ જોડી જે અભ્યાસ કેન્દ્ર તમે પસંદ કરેલું છે એ અભ્યાસ કેન્દ્ર ખાતે આ આખી કોપી સાથે એ સબમિટ ત્યાં કરાવવાનું હોય છે. ત્રીજો પ્રશ્ન, પરીક્ષા ક્યારે લેવાય? તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પણ વર્ષમાં 2 વખત લેવાતી હોય છે. જેમ જાહેરાત 2 વખત પડે છે એમ પરીક્ષા પણ વર્ષમાં 2 વખત લેવાતી હોય છે. સપોઝ કે તમે જાન્યુઆરી 2021માં એડમિશન લીધું છે, તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ છે એ તમારું ડિસેમ્બર 2021 અથવા જાન્યુઆરી 2022 એટલે કે 1 વર્ષ પછી પરીક્ષા આવતી હોય છે. જો તમે જુલાઈ 2021માં એડમિશન લીધું હોય તો જૂન 2022ની આજુબાજુ એક્ઝામ આવતી હોય છે, કે 6 મહિને નહીં 1 વર્ષે જ એક્ઝામ આવતી હોય છે. ચોથો પ્રશ્ન છે, અસાઇનમેન્ટ ક્યાંથી લેવાના? ઘણા બધા મિત્રો હોય છે કે અસાઇનમેન્ટ ક્યાંથી લેવાના? તો વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટ છે એ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી લેવાના હોય છે. કેવી રીતે લેવા એ તમે ન જોયા હોય તો એનો વિડીયો આ ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ. તો અસાઇનમેન્ટ તમારે જાતે ડાઉનલોડ કરવાના હોય છે, રેર ફાઇલ હોય છે એટલે એ ડાઉનલોડ કરી તમારે જાતે લખવાના હોય છે, અને લાસ્ટ ડેટ એના ઉપર લખેલી હોય છે. એના પહેલાં તમારા અભ્યાસ કેન્દ્ર ઉપર વિદ્યાર્થી મિત્રો જમા કરાવવાના હોય છે. ઓકે, પછી પાંચમો, બુક ક્યાંથી લેવાની? તો વિદ્યાર્થી મિત્રો, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની બુક છે એ ઘણી વખત તમે જે એડ્રેસ હોય છે એડ્રેસ ઉપર પણ આવી જતી હોય છે, અથવા ત્યાં અભ્યાસ કેન્દ્ર પણ આવતી હોય છે, એટલે તમારે તપાસ કરી લેવી. લગભગ પહેલા વર્ષમાં પોતાના ઘરે જ આવી જતી હોય છે અને પછી અભ્યાસ કેન્દ્ર ઉપર આવતી હોય છે. ના સંજોગોમાં તમને કંઈક ઓનલાઈન બુક ડાઉનલોડ કરવી હોય તો પણ તમે વેબસાઇટ ઉપરથી ઓનલાઈન બુક ડાઉનલોડ કરી શકો છો, અને એનો પણ વિડીયો મેં બનાવેલો છે, આ ડિસ્ક્રિપ્શનમાંથી તમારે જોઈ લો. પછી ઘણા એવો પ્રશ્ન છે, છઠ્ઠો છે, દરેક વર્ષની માર્કશીટ ઘરે આવે? તો વિદ્યાર્થી મિત્રો, દરેક વર્ષની માર્કશીટ ઘરે આવતી નથી, ઓનલી ફોર છેલ્લા વર્ષની જ માર્કશીટ ઘરે આવશે. એટલે કે તમે FY, SY અને TY, તો TYની જ માર્કશીટ ઘરે આવશે. FY અને SYની ઓનલાઈન માર્કશીટ હોય એ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી એ તમારી પાસે રાખવાની હોય છે. એટલે દરેક કેટલાક વિદ્યાર્થીનો પ્રશ્ન હોય છે કે મારે માર્કશીટ ઘરે આવી નથી, તો એમને ખાસ કહેવાનું કે માર્કશીટ છે એ છેલ્લા વર્ષની જ ઘરે આવશે. પછી સાતમું, એક્ઝામ ફોર્મ ક્યારે ભરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક્ઝામ લેવાવાની હોય એની 1-2 મહિના પહેલાં એક્ઝામ ફોર્મ ભરવાનું હોય છે. ખાસ તમને સૂચના આપું, જો એક્ઝામ ફોર્મ ભરેલું હશે તો જ તમને પરીક્ષા આપવા મળશે, અને એક્ઝામ ફોર્મની જે ડેટ હશે એના પછી જો તમે એક્ઝામ ફોર્મ ભરવા જશો તો તમારે ફી આપીને એક્ઝામ ફોર્મ ભરવું પડશે. એટલે જ કહું છું કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમને જાગતા રહેવું પડશે કે એક્ઝામ ફોર્મ ક્યારે છે, એટલે વેબસાઇટ અમુક 15-20 દિવસે ચેક કરતા રહેવું પડશે, તો જ એમને ખબર પડશે. બાકી જો એક્ઝામ ફોર્મ તમે ચૂકી ગયા તો પરીક્ષા આપવા મળશે નહીં. પછી કોઈ સમસ્યા ઘણા બધાનો હોય છે તો શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, સમસ્યા હોય તો ટોલ ફ્રી નંબર છે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો, અને એના સિવાય મેલથી પણ તમે માહિતી લઈ શકો છો. એનો વિડીયો પણ મેં બનાવેલો છે, જે મિત્રોએ ના જોયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો અવશ્ય જોઈ લેજો. પછી એક કોર્સ એટલે એકથી વધુ કોર્સ એક સાથે કરી શકાય? તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એવા કોર્સ છે કે એક સાથે 2 કરવા હોય તો તમે કરી શકો છો. પણ વિદ્યાર્થી મિત્રો, તમે જે અભ્યાસ કરતા હોય એ કેન્દ્રના જે સંચાલક હોય એમને એક વખત પૂછી લેવું, બરાબર છે?
પછી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું સર્ટી માન્ય છે. હા વિદ્યાર્થી મિત્રો, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કર્યો હોય તો સર્ટી ગુજરાતમાં માન્ય છે. તમે FY, SY, TY કર્યું હોય તો કોઈ પણ ગવર્મેન્ટની એક્ઝામ હોય, ગ્રેજ્યુએટ થયેલા હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા હોય તો એમાં વેલિડ છે. પછી ડિગ્રી સર્ટી કેવી રીતે લેવું? સપોઝ કે તમે TY પતી ગયું, માર્કશીટ તમારા ઘરે આવી ગઈ, પછી તમારે ડિગ્રી સર્ટી લેવું પડતું હોય છે. તો ડિગ્રી સર્ટી બે રીતે હોય, એક ઓનલાઈન હોય છે અને એક ઓફલાઈન હોય છે. ઓફલાઈન તમારી ડિગ્રી સર્ટિફિકેટ હોય છે, એની પ્રિન્ટ કાઢવાની હોય છે, બેંકમાંથી DD કઢાવવાનું હોય છે, માર્કશીટ જોડવાની હોય છે અને પછી RPAD કરીને ત્યાં મોકલવાનું હોય છે. બીજું છે, એક સેમિનાર રાખે છે, તમારે ઓનલાઈન સબમિટ કરવાનું હોય છે, ફી ભરવાની હોય છે. એમાં બે ઓપ્શન હોય છે, એક તમારે સેમિનારમાં જઈને ત્યાં સબમિટ ત્યાં સાહેબના હાથે લેવું હોય તો પણ તમને મળી જતું હોય છે, અને બીજું તમારા ઘરે લેવું હોય તો ઘરે પણ એ લોકો મોકલી દેતા હોય છે. આ રીતે ઓનલાઈન સબમિટ સર્ટી તમે લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10 કે 11 પ્રશ્નો જોયા જે મને જરૂરી લાગ્યા હતા. આ સિવાય પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો, તો જ્યારે નેક્સ્ટ વિડીયો બનાવીશું એટલે તમારા પ્રશ્નોનો સમાવેશ કરી લઈશું, એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થાય.